नमस्कार मित्रों, यूट्यूब पर तमे जोई रहा छो वीआईपी एडिटिंग चैनल। तो मित्रों, हाल तमे जे वीडियो जो ये वीडियो तमे बनावा मांगता हो तो आ वीडियो तमे ध्यान थी जो, स्टेप बाय स्टेप तमने वीडियो एडिटिंग शीखवाड़वामां आवशे। मित्रों, आ वीडियो बनावा माटे तमारे एक एप्लिकेशन नी जरूर पड़े छे, जेनुं नाम छे नोड वीडियो एप्लिकेशन। एनुं लिंक मैं नीचे डिस्क्रिप्शन में आपी दीधुं छे, त्यां जई तमे एने डाउनलॉड करी शको छो। अने मित्रों, आ वीडियो ने जे प्रोजेक्ट फाइल नी जे लिंक छे मैं नीचे डिस्क्रिप्शन में आपी दीधुं छे, त्यां जई तमे एने डाउनलॉड करी शको छो। अने आ वीडियो तमे पूरु जोई एमां जे पासवर्ड छुपायेलो छे नाखीने तमे आ फाइल अनलॉक करी शको छो। अने तमे फोटा अहींया आगळ चेन्ज करीने तमारा फोटा मूकीने तमे तमारुं स्टेटस बनाई शको छो। तो हवे आपणे आ वीडियो चालू करीशुं। तो सौथी पहेला तो आपणे नोड वीडियो एप्लिकेशन अहींया आगळ आपणे ओपन करी लेवानुं छे। तो एप्लिकेशन आ रीते ओपन कर्या बाद तमारे आ जे प्लसनुं आइकन देखाई रह्युं छे एना पर तमारे क्लिक करी लेवानुं छे। आ रीते क्लिक करी लेवानुं छे। एप्लिकेशन ओपन कर्या पछी तमारे अहींया सौथी पहेला तो आ आपणे रेशियो सिलेक्ट करी लईशुं। तो अहींया आगळ क्लिक करीशुं। क्लिक करीने जे आ रेशियो छे 9.16 करीने એ તમારે લઈ લેવાનો છે। આ રેશિયો સિલેક્ટ કર્યા પછી અહીંયા જે લખ્યું છે કરંટ લેયર, એના ઉપર ક્લિક કરીશું। ક્લિક કરીને ઓલ લેયર્સ ઉપર ક્લિક કરી દેવાનું છે। આટલું થઈ ગયા બાદ તમારે અહીંયા પ્લસના આઇકન ઉપર ક્લિક કરવાનું છે। અહીંયા આગળ ક્લિક કરીશું અને અહીંયા જે ગ્રુપ લખ્યું છે એના ઉપર તમારે ક્લિક કરી લેવાનું છે, એટલે કે ગ્રુપ બનાવી લેવાનું છે। હવે ગ્રુપ બનાવ્યા પછી આપણે અહીંયા ગ્રુપ ઉપર ક્લિક કરીશું। અહીંયા આગળ ક્લિક કરીને આ જે બોક્સ દેખાઈ રહ્યું છે એના ઉપર તમારે ક્લિક કરી લેવાનું છે। આટલું કર્યા બાદ તમારે ગ્રુપની અંદર જે પ્લસનું આઇકન દેખાઈ રહ્યું છે એના ઉપર ક્લિક કરી લેવાનું। ક્લિક કર્યા પછી તમારે અહીંયા મીડિયા ઉપર ક્લિક કરી લેવાનું છે। મીડિયા ઉપર ક્લિક કરી ઇમેજમાં જવાનું છે। ઇમેજમાં જઈને આપણે એક ફોટો લઈ લેવાનો છે। તો આપણે ફોટો સિલેક્ટ કરી લઈએ। તો સૌથી પહેલાં આપણે ફોટો લઈ લઈએ છીએ અહીંયા આગળ, જે બેકગ્રાઉન્ડ ફોટો છે એ આપણે લઈ લેવાનો છે। મિત્રો, અહીંયા સારો એવો બેકગ્રાઉન્ડ ફોટો આપણે સિલેક્ટ કરી લઈશું। તમે તમારી રીતે કોઈ પણ ફોટો અહીંયા આગળ લઈ શકો છો, જેમ કે સ્કાયનો કોઈ હોય બેકગ્રાઉન્ડ ફોટો એ તમારે સિલેક્ટ કરી લેવાનો। જેમ કે હું આ જે ફોટો છે આ ફોટો હું સિલેક્ટ કરી લઉં છું। આ ફોટો લઈ લેવાનો, પછી એ ફોટા ઉપર આપણે ક્લિક કરી લેવાનું છે। અહીંયા ફોટા ઉપર ક્લિક કરી લઈશું। ફોટા ઉપર ક્લિક કરીને આ જે બોક્સ દેખાય છે ચોરસ, એના ઉપર ક્લિક કરી લેવાનું છે। એના ઉપર ક્લિક કર્યા પછી તમારે આની મદદથી આપણે આ ફોટાની સાઇઝ આ રીતે વધારી દઈશું। આપણે આ રીતે સાઇઝ વધારી દેવાની છે। સાઇઝ વધારીને આપણે આની મદદથી એને પાછળ ખસેડી લઈશું। અહીંયા પાછળ લઈ જવાનો છે આ ફોટો। ફોટો પાછળ લઈ ગયા પછી તમારે આ ફરીથી આ જે પ્લસનું આઇકન દેખાઈ રહ્યું છે એના ઉપર ક્લિક કરી લેવાનું। ક્લિક કરીને અહીંયા મીડિયામાં જવાનું છે। મીડિયામાં જઈ ઇમેજ ઉપર ક્લિક કરી લેવાનું છે અને આપણે અહીંયા આગળ બીજો એક ફોટો સિલેક્ટ કરી લેવાનો છે, જે ફ્લોરનો ફોટો છે એ તમારે લઈ લેવાનો છે। તો એ ફોટો લઈને આપણે આ જે બોક્સ છે એના ઉપર ક્લિક કરીશું, એટલે એ જે ફ્લોરનો ફોટો લીધો છે એ આગળ આવી જશે। આગળ ફોટો આવી જાય એટલે તમારે આજે આની મદદથી આપણે એને રોટેટ કરી લેવાનો છે। આ રીતે ફોટો રોટેટ કરી લઈશું। ફોટો રોટેટ કર્યા પછી આપણે આની મદદથી એને નીચે લઈ જવાનો છે। આ રીતે નીચે લઈ જવાનો છે। હવે આને બરાબર રોટેટ કરી દઈશું આપણે, આ રીતે રોટેટ કરી દેવાનો છે અને આની મદદથી આપણે એને નીચે લઈ જઈશું। આ રીતે તમારે ફોટો નીચે લઈ જવાનો છે। આટલો ફોટો નીચે લઈ જઈ આપણે આની મદદથી એની સાઇઝ વધારી દઈશું। આપણે આ રીતે સાઇઝ વધારી દેવાની છે, એટલે 5 અહીંયા આગળ કરી દઈશું, અહીંયા 5 સુધી કરી દઈશું। હવે આપણે આની મદદથી આ ફોટાને આ બાજુ ખસેડી લઈશું। ફોટો આટલો ખસેડી લેવાનો છે, વધારે નહીં ખસેડીએ, આ બાજુ અંદરની સાઇડ ખસેડી લઈશું ફોટો। ફોટો અહીંયા ખસેડી આની મદદથી આપણે એને નીચે કરી દઈશું। અહીંયા ફોટો નીચે લઈ લેવાનો છે, આટલું કરી લેવાનું છે। પછી જે આપણે બેકગ્રાઉન્ડ ફોટો લીધો જે સ્કાયનો, એના ઉપર ક્લિક કરીશું। ક્લિક કરીને આપણે આની મદદથી એ ફોટાનું નામ બદલી નાખીશું, અહીંયા ફોટાનું નામ લખી દઈશું આપણે। તો આ જે બેકગ્રાઉન્ડ ફોટો છે
तो आपणे अहींया बेकग्राउंड लखी दईशुं। आ रीते बेकग्राउंड लखी देवानुं छे। पछी आ जे फोटो छे आ नीचेनो फ्लोरनो फोटो छे, तो आपणे अहींया आगळ लखी नाखीशुं। आ रीते फ्लोर करीने लखी दईशुं। आटलू करी लेवानुं छे। आटलू कर्या बाद तमारे अहींया फरीथी प्लसना आइकन उपर क्लिक करी लेवानुं छे। क्लिक करीने मीडियामां जवानुं छे। मीडियामां जई इमेज उपर क्लिक करवानुं। इमेज उपर क्लिक करीने आपणे एक बीजो फोटो अहींया आगळ लई लेवानो छे। तो आपणे फोटो सिलेक्ट करी लईए। तो मित्रों आ जे फोटो छे आपणे लई लेवानो। हवे फोटा उपर क्लिक करीशुं। अहींया जे फोटो लीधो छे एना पर क्लिक करीशुं। क्लिक करीने आ जे बॉक्स छे एना पर क्लिक करीशुं एटले आपणाने आ फोटो देखाशे। आ रीते फोटो आवी जशे। એટલે તમારે આની મદદથી ફોટાની સાઈઝ આપણે ઓછી કરી દેવાની। ઓછી કરીને આની મદદથી નીચે લઈ જઈશું, અહીંયા નીચે લઈ જવાનો, અને આની મદદથી આ ફોટાને આપણે પાછળ ખસેડીશું। આ રીતે પાછળ ખસેડી લેવાનો છે ફોટાને। આ આટલો પાછળ ખસેડી લેવાનો છે। પાછળ ખસેડીને આપણે આની મદદથી એની સાઈઝ વધારીશું। આ રીતે એની સાઈઝ વધારી દઈશું અને આની મદદથી એને નીચે લઈ જઈશું। આ રીતે નીચે ખસેડી લઈશું, આટલે સુધી ખસેડી લેવાનું છે। આટલું કરી લેવાનું છે। આટલું કર્યા બાદ તમારે અહીંયા એનું નામ ચેન્જ કરી દઈશું। અહીંયા આપણે SSS કરીને નામ આપી દઈશું। આ રીતે કોઈ પણ એક નામ આપી દઈશું આપણે। નામ આપ્યા પછી તમારે ફરીથી અહીંયા જે પ્લસનું આઇકન છે એના પર ક્લિક કરી લેવાનું છે। અહીંયા ક્લિક કરીને મીડિયામાં જવાનું છે। મીડિયામાં જઈ ઇમેજ ઉપર ક્લિક કરી લેવાનું અને બીજો એક ફોટો આપણે અહીંયા આગળ લઈ લઈશું। મિત્રો આ જે ફોટો છે તમારે લઈ લેવાનો છે। ફોટો લઈને આપણે એ ફોટા પર ક્લિક કરીશું અહીંયા આગળ। ક્લિક કર્યા બાદ તમારે અહીંયા જે ચોરસ બોક્સ છે એના ઉપર ક્લિક કરી લેવાનું છે। અહીંયા આગળ ક્લિક કરી લેવાનું, પછી એ ફોટા ઉપર ક્લિક કરીને આપણે આની મદદથી એ ફોટાને આ બાજુ ખસેડી લેવાનો છે। આ બાજુ ખસેડીશું। હવે મિત્રો આપણે અહીંયા ગ્રુપ ઉપર ક્લિક કરવાનું છે। અહીંયા ગ્રુપ ઉપર ક્લિક કરી લઈશું અને આની મદદથી આપણે પાછા પડી જઈશું। આ રીતે પાછું પડી જવાનું છે। પાછું પડી જવાનું, પછી તમારે આ જે આપણે ઝાડ લીધું એના ઉપર ક્લિક કરી લઈશું। ક્લિક કર્યા બાદ આની મદદથી એ ઝાડને આપણે આ બાજુ ખસેડીશું। આગળની સાઈડ આપણે અહીંયા ખસેડી લઈશું। અહીંયા આટલે સુધી આગળ ખસેડી લેવાનું, પછી આની મદદથી આપણે આ બાજુ એ ઝાડને ખસેડી લઈશું। અહીંયા ખસેડી લઈશું અને આની મદદથી એ ઝાડને નીચે આ રીતે લઈ જવાનું છે। આ રીતે નીચે લઈ જઈશું આટલે સુધી। હવે મિત્રો જે આ જે ફ્લોરનો ફોટો હતો એના ઉપર ક્લિક કરીશું। ક્લિક કરીને આપણે આની મદદથી એની સાઈઝ વધારીશું। આ રીતે સાઈઝ વધારી દેવાની છે તમારે। આ રીતે સાઈઝ વધારીને આપણે આ જે ઝાડનો ફોટો છે એના પર ક્લિક કરીશું। ક્લિક કરીને આની મદદથી એને પાછળ ખસેડી લઈશું। હજુ અહીંયા પાછળ ખસેડી લેવાનું છે અને આની મદદથી આ બાજુ ખસેડીશું આટલે સુધી ખસેડી આની મદદથી હજુ નીચે લઈ જઈશું આટલે નીચે લઈ જવાનું છે। આટલું કરી લેવાનું છે। હવે મિત્રો જે આપણે જે સ્કાયનો જે ફોટો લીધેલો જે બેકગ્રાઉન્ડ ફોટો છે એના પર ક્લિક કરી લઈશું। ક્લિક કરીને આની મદદથી આપણે એની સાઈઝ વધારીશું। આ રીતે સાઈઝ વધારી દેવાની। સાઈઝ વધારીને આપણે આની મદદથી એને ઉપર લઈ જઈશું। આ રીતે ઉપર લઈ જવાનું છે। આ રીતે ઉપર લઈ જઈશું, હજુ આપણે સાઈઝ વધારી દઈશું આની મદદથી। આ રીતે સાઈઝ વધારી દેવાની। સાઈઝ વધારીને આપણે આની મદદથી એને ઉપર આ રીતે ખસેડી લઈશું। આટલું કરી લેવાનું છે। આટલું થઈ જાય પછી આ જે ઝાડનો ફોટો છે એના પર ક્લિક કરીશું। ક્લિક કરીને આપણે એનું નામ બદલી નાખીશું એટલે અહીંયા આગળ આપણે નામ લખીશું, ટ્રી કરીને નામ લખી દેવાનું છે। આ રીતે નામ લખી દઈશું, પછી એ ફોટા પર ક્લિક કરીને આની મદદથી અહીંયા આગળ ક્લિક કરીશું। ક્લિક કરીને આપણે
आ जे फोटो छे एने डुप्लिकेट करी दईशू। ए फोटा ने आपणे डुप्लिकेट करी दईशू। हवे जे डुप्लिकेट थयेलू झाड़ छे एना पर क्लिक करीशू। क्लिक कर्या बाद तमारे ए झाड़नो जे फोटो छे एना पर क्लिक करीने अहींया आपणे नाम चेन्ज करी दईशू। अहींया आगळ ट्री टू करीने करी दईशू। आटलू करी लेवानू। आटलू कर्या बाद तमारे एने आपणे रोटेट करी देवानो छे। आ रीते आनी मददथी आपणे झाड़ने अहींया रोटेट करी दईशू। अहींया आ रीते रोटेट करी दईशू। आनी मददथी नीचे लावीशू। अहींया नीचे लावी देवानू अने आनी मददथी आपणे आ बाजु एने खसेड़ी लईशू। आटले सुधी खसेड़ी लेवानू। एने बराबर रीते रोटेट करीशू। आ रीते देखावू जोईए। ए रीते आनी मददथी ऊपर लावीशू। आ रीते થોડું ઉપર લાવી દેવાનું ઝાડને। આટલું કરી લેવાનું પછી અહીંયા ગ્રુપ ઉપર ક્લિક કરીશું। ક્લિક કરીને આની મદદથી આપણે આ બાજુ ખસીશું। આ બાજુ ખસવાનું છે અને આની મદદથી આગળ જઈશું। આપણે આ રીતે આગળ જવાનું છે। હવે આ જે ટ્રી ટુ છે એના ઉપર ક્લિક કરીશું। ક્લિક કરીને આની મદદથી આપણે આ રીતે ટ્રીને ખસેડીશું અને આની મદદથી પાછળ કરી દઈશું। ટ્રીને આ રીતે પાછળ કરી દેવાનું છે। હવે આપણે આ જે ટ્રી છે એને આ રીતે પકડીને આ બાજુ આગળ લાવી દઈશું। આગળ લાવ્યા પછી આની મદદથી એને પાછળ લઈ જઈશું એટલે બરાબર સેટિંગમાં આવી જશે। આટલું કરી લેવાનું છે। હવે તમારે ગ્રુપ ઉપર ક્લિક કરવાનું। અહીંયા ક્લિક કરીને આની મદદથી આપણે પાછું પડી જવાનું છે। આ રીતે પાછું પડી જવાનું અને આની મદદથી આપણે આ બાજુ ખસવાનું છે। અહીંયા આગળ ખસી જઈશું। આ રીતે ખસી જવાનું છે। હવે મિત્રો આપણે અહીંયા આગળ ટેક્સ લેવાનું છે તો આપણે અહીંયા પ્લસના આઇકન ઉપર ક્લિક કરીશું। ક્લિક કરીને અહીંયા ટેક્સ ઉપર ક્લિક કરી લેવાનું છે। ટેક્સ ઉપર ક્લિક કરીશું એટલે અહીંયા આગળ ટેક્સ આવી જશે। તો ટેક્સ ઉપર ક્લિક કરી લેવાનું છે। ક્લિક કર્યા પછી અહીંયા જે લખ્યું છે ડબલ ટેપ ટુ એડિટ કરીને એના ઉપર ક્લિક કરી લેવાનું છે। એના ઉપર ક્લિક કરીને આપણે અહીંયા આગળ નામ લખી દઈશું એટલે કે મહાદેવ લખી દઈશ। એ મહાદેવ કરીને લખી દેવાનું પછી ઓકે કરીશ। મહાદેવ કરીને લખીને પછી અહીંયા આપણે અહીંયા ફોન્ટ ઉપર ક્લિક કરવાનું છે। ક્લિક કરીને અહીંયા ઇંગ્લિશમાં જવાનું છે। ઇંગ્લિશમાં જઈને આપણે અહીંયા આગળ આ જે ફોન્ટ છે આપણે સિલેક્ટ કરી લેવાના। આ ફોન્ટ સિલેક્ટ કર્યા બાદ આપણે ઉપરની સાઈડ તમે જોઈ શકો છો આ જે બોક્સ દેખાય છે એના પર ક્લિક કરી લઈશું એટલે ફોન્ટ તમને અહીંયા આગળ દેખાઈ આવશે। હવે તમારે અહીંયા ટ્રાન્સફોર્મર 3D લખ્યું છે એના પર ક્લિક કરવાનું છે। ક્લિક કરીને આની મદદથી આપણે આ ફોન્ટને નીચે લાવીશું। આ રીતે નીચે કરી દઈશું। આ રીતે નીચે લાવવાના છે। આની મદદથી આપણે આ એને આ બાજુ ખસેડી લઈશું। ફોન્ટને આ રીતે ખસેડી લેવાના। ફોન્ટને ખસેડી આપણે અહીંયા ગ્રુપ ઉપર ક્લિક કરી લેવાનું। એ ગ્રુપ ઉપર ક્લિક કરીશું અને આની મદદથી આપણે આ બાજુ ખસશું। ટેક્સ બાજુ ખસી લેવાનું। હવે ટેક્સ બાજુ ખસીને આપણે આ ટેક્સ ઉપર ક્લિક કરી લઈશું। ત્યાં આગળ ક્લિક કરીને આ ટેક્સને આપણે રોટેટ કરીશું। આની મદદથી આપણે એને રોટેટ કરીશું। આ બાજુ રોટેટ કરી દેવાનું ટેક્સને। આ રીતે રોટેટ કરી દેવાનું। હવે આની મદદથી આ બાજુ ખસેડીશું એ ટેક્સને આ બાજુ ખસેડી લેવાનું અને આની મદદથી ટેક્સને હજુ સરખી રીતે રોટેટ કરીશું। આ રીતે સરખી રીતે બેસાડી દઈશું આપણે નીચેની સાઈડ। આટલું કરી લેવાનું છે। આટલું કર્યા બાદ તમારે આ ટેક્સ ઉપર ક્લિક કરીને અહીંયા ટેક્સ ઉપર ક્લિક કરીશું પછી અહીંયા ત્રણ લાઇનિંગ ઉપર ક્લિક કરવાનું। ક્લિક કરીને અહીંયા એ ટેક્સનું ડુપ્લિકેટ કરી દેવાનું છે। ટેક્સનું અહીંયા ડુપ્લિકેટ કર્યા બાદ આપણે અહીંયા ટેક્સનું નામ બદલી નાખીશું। અહીંયા ટેક્સ ટુ કરી દઈશું। ટેક્સ ટુ કરી દઈશું। હવે આપણે આ ટેક્સ 1 છે એના ઉપર ક્લિક કરીશું। એના પર ક્લિક કરીને આપણે એને રોટેટ કરી દઈશું આની મદદથી। એને આ રીતે રોટેટ કરી દેવાનું। રોટેટ કર્યા બાદ આની મદદથી નીચે લાવીશું એ ટેક્સને। આ રીતે નીચે લાવીશું। નીચે લાવીને આની મદદથી આપણે એને આ બાજુ ખસેડીશું।
आनी मदद थी आपणे खसेड़ी लईशुं। आ बाजू आगळनी साइड खसेड़ी लईशुं। हजू बराबर देखातुं नथी तो आपणे एने सरखी रीते रोटेट करीशुं। आ रीते टेक्सने रोटेट करवानुं छे। रोटेट करीने अहींया सेज ऊपर करीशुं एने आनी मददथी। आ रीते रोटेट करीशुं। आनी मददथी एने सेट करीशुं। आ रीते लावीशुं। हवे आपणे आनी मददथी आपणे टेक्सने आ बाजू खसेड़ीशुं। आनी मददथी आपणे खसेड़ी लईशुं टेक्सने ऊपर नीचे। आना आनी मददथी थई शकशे। हवे आनी मददथी आपणे आ बाजू खसेड़ी लईशुं टेक्सने। चेक करी लेवानुं। हवे मित्रों आपणे आनी मददथी टेक्सने आ बाजू लावी दईशुं। હવે આની મદદથી આપણે આ બાજુ ખસેડવાનું છે ટેક્સને। આ રીતે કરી લેવાનું। હવે આની મદદથી આપણે ટેક્સને આ બાજુ સરખી રીતે કરી દઈશું। તો મિત્રો આ રીતે ટેક્સ આપણે કરી દેવાનું છે। આની મદદથી આ રીતે ટેક્સ આપણે સેટઅપ કરી દેવાનું। આ રીતે સેટઅપ કર્યા પછી તમારે આ જે આઇકન દેખાય છે ગ્રુપ, એના પર ક્લિક કરી લેવાનું। क्लिक कर्या बाद तमारे आनी मदद थी आ बाजू खसी जवानू। आ रीते खसी जवानू छे। खस्या पछी तमारे अहींया फरीथी प्लसना आइकन उपर क्लिक करी लेवानू छे। क्लिक करीने मीडिया उपर क्लिक करीशुं। मीडिया उपर क्लिक करीने आपणे इमेज उपर क्लिक करी दईशुं। अहींया इमेज उपर क्लिक करीने आपणे अहींया फोटो एक सिलेक्ट करी लेवानो छे। तो आपणे अहींया जे महादेवनो फोटो छे એ આપણે અહીંયા સિલેક્ટ કરી લઈશું। તમે તમારો ફોટો મૂકી શકો છો અથવા બીજો કોઈ ફોટો મૂકી શકો છો, તમે તમારી રીતે કરી શકો છો। તો અહીંયા આગળ મેં મહાદેવનો ફોટો જે છે, આ જે મહાદેવનો ફોટો, એના પર ક્લિક કરી લેવાનું। ક્લિક કર્યા પછી આ જે બોક્સ દેખાય છે એના પર ક્લિક કરી દેવાનું, એટલે મહાદેવનો ફોટો આપણે આ બાજુ આવી જાય। એટલે તમારે અહીંયા ત્રણ લાઇનિંગ દેખાય એના પર ક્લિક કરી લેવાનું। क्लिक कर कन्वर्ट टू लख्यू है एना पर क्लिक करीशू और अँ थ्री डी कर देवानू। आ रीते फोटो थ्री डी कर देवानू। फोटो थ्री डी थी जाए एले तमारे अँ पचास लख्यू है एना पर क्लिक करीशू और आपणे अँ तीस कर दईशू। तीस कर्या पछी आज ट्रांसफॉर्मर थ्री डी लख्यू है एना पर क्लिक कर लेवानू। क्लिक कर आपणे आनी मददथी आ फोटा ने आ बाजू खसेड़ीशू और आनी मददथी आपणे एनी साइज ओछी कर दईशू। आ रीते साइज ओछी करी देवानी। आनी मददथी आपणे ए फोटाने नीचे लावीशुं। आ रीते नीचे लावी देवानो अने आनी मददथी आपणे एने आ बाजू खसेड़ी लईशुं। अहींया फोटाने खसेड़ी लईशुं। आटलू करी लेवानुं छे। आटलू थई गया पछी तमारे आ जे महादेवनो फोटो छे एना पर क्लिक करीने आ जे त्रण लाइनिंग छे एना पर क्लिक करीशुं अने एनुं डुप्लिकेट करी दईशुं। आ फोटानो डुप्लिकेट कर्या पछी તમારે ફોટાને રોટેટ કરવાનો છે, તો આની મદદથી આપણે આ ફોટાને રોટેટ કરીશું। આ રીતે ફોટો રોટેટ કરવાનો છે। રોટેટ કરીને આપણે આની મદદથી એ ફોટાને આ બાજુ આગળ ખસેડીશું। આગળ ખસેડીને આની મદદથી આપણે નીચે એને લઈ જઈશું। આ રીતે ફોટો નીચે લઈ જવાનો છે। નીચે લઈ જઈને આની મદદથી આપણે એને સરખી રીતે આ રીતે કરી લઈશું। આ રીતે કરી લેવાનું। આ રીતે કરીને આપણે આની મદદથી એ ફોટાને સહેજ પાછળ પાડીશું। હવે મિત્રો તમારે અહીંયા ગ્રુપ ઉપર ક્લિક કરી લેવાનું છે। ક્લિક કરીને આની મદદથી આપણે આ રીતે ઉપર જોઈશું। ઉપર જોવાનું છે અહીંયા સરખી રીતે ફોટો સેટ થયો છે કે નહીં। પછી આની મદદથી આપણે આ બાજુ ખસીશું। આ બાજુ ખસવાનું છે। પછી જે ડુપ્લિકેટ કરેલો જે ફોટો છે આપણે એના ઉપર અહીંયા આગળ ક્લિક કરી લઈશું। ક્લિક કરીને આની મદદથી આપણે એ ફોટાને આ બાજુ ખસેડીશું અને અહીંયા જે મહાદેવના જે પગ છે ત્યાં સુધી લાવીને આપણે એને સરખી રીતે અહીંયા આગળ સેટ કરી દઈશું। આટલું કર્યા પછી આપણે અહીંયા જે નામ છે આપણે ચેન્જ કરી દઈશું। અહીંયા આગળ આપણે લખીશું મહાદેવ ટુ કરીને લખી દેવાનું અને જે બીજો ફોટો છે એના પર ક્લિક કરીને અહીંયા આપણે બીજા ફોટાનું નામ મહાદેવ રાખીશું। આટલું કરી લેવાનું છે। આટલું કર્યા પછી આ ગ્રુપ ઉપર ક્લિક કરી લેવાનું।
क्लिक करीने आनी मदद थी आपणे पाछू पड़ी जवानू, आ रीते पाछू पड़ी जवानू छे। आ रीते पाछू पड़ीने आपणे जे अहींया जे नाम लख्या छे एमां आपणे एसएस करीने जे नाम आपेलू એટલે કે જે પાછળ જે શનિનો ગ્રહ દેખાય છે એસએસ કરીને એનું નામ આપણે આપેલું, હવે આપણે આની મદદથી એની સાઈઝ વધારી દઈશું। આ રીતે સાઈઝ વધારી દેવાની છે, સાઈઝ વધારીને આપણે આની મદદથી એને સેજ ઉપર આ રીતે લઈ લેવાનું છે, આટલું કરી લેવાનું છે। પછી જે બેકગ્રાઉન્ડ ફોટો આપણે લીધેલો એના પર ક્લિક કરીશું, ક્લિક કરીને આની મદદથી આપણે એને સેજ ઉપરની સાઈડ खसेड़ी दईसू। आ रीते खसेड़वानू छे अने आनी मदद थी आपणे एनी साइज आ रीते वधारी दईसू। साइज वधारीने आपणे आनी मदद थी सहज एने नीचे आ रीते लावी दईसू, आटलू करी लेवानू छे। आटलू कर्या पछी तमारे हवे एनिमेशन करवानू छे, तो एनिमेशन माटे सौथी पहेला तो आपणे आ दरेक फोटा उपर क्लिक करी लेवानू छे। जेम के आ फोटा पर तमारे क्लिक करी लेवानू, क्लिक कर्या पछी अहींया जे आइकन देखाय छे एना पर क्लिक करी लेवानू, पछी अहींया जे 10 सेकंड लख्यू छे एना पर क्लिक करीने आपणे 30 सेकंड करी देवानू। एम बीजा फोटा पर क्लिक करीशू अने अहींया 30 सेकंड करी देईशू। पछी आ जे टेक्स्ट छे एना पर क्लिक करीने आपणे 10 सेकंड जे लख्यू छे ए 30 सेकंड आपणे करी देवानू छे। मित्रों अहीं 30 सेकंड करवानुं कारण एटलुं ज के आ तमारो जे वीडियो छे ए 30 सेकंडनो बनशे, जे 10 सेकंड बतावे छे तो 10 सेकंडनो वीडियो बनशे। तो आपणे आ जे वीडियो बनावानो छे 30 सेकंडनो बनावानो छे, एटला माटे आपणे 30 सेकंड करी रह्या छीए। अहीं हुं 30 सेकंड आ छेल्लो फोटो छे 30 सेकंड करी लेवानो। आ बधा फोटा 30 सेकंड करी दीधा छे, हवे तमारे आ आइकन ऊपर फरीथी क्लिक करी लेवानू छे। क्लिक कर्या पछी हवे आपणे एनिमेशन करीशू। सौथी पहेला आपणे आ जे ग्रुप छे एना पर क्लिक करी लईशू, अहींया क्लिक करीशू। ग्रुप ऊपर क्लिक कर्या पछी आ जे आइकन देखाय छे एना पर क्लिक करी लेवानू। क्लिक कर्या पछी तमारे आनी मददथी खसवानू छे, आ बाजु खसी जवानू छे। आ रीते खसवानू छे, आ रीते खसीने अहींया वीडियोनी आगळ आवीशू। आ रीते आटलू आगळ आवी जवानू छे। अहींया तमे आगळ आवशो एटले अहींया पण तमने आगळ देखाशे, अहींया आगळ आवी जवानू। आगळ आवीने तमारे आनी मददथी खसवानू छे, आ रीते खसवानू छे। मित्रो जेटलू खसाय एटलू आपणे खसी जवानू, आटलू खसी जवानू। એટલે મિત્રો અહીંયા જોશો કે આ એનિમેશન કી બનતી જાય છે। હવે આપણે અહીંથી વિડીયોની આગળ જઈશું, અહીંયા આગળ જવાનું। આગળ જઈને આપણે આની મદદથી આ બાજુ ખસીશું, આ બાજુ ખસવાનું છે। આટલું ખસી જવાનું, આટલું ખસીને મિત્રો અહીંયા વિડીયોની આગળ જવાનું છે। અહીંયા વિડીયોની આટલે આગળ જઈશું, આપણે વિડીયોની આગળ જઈ હવે મિત્રો આપણે અહીંયા આગળ આ જે આઇકન દેખાય છે અહીંયા ક્લિક કરી લઈશું। ક્લિક કરીને આની મદદથી આપણે રોટેટ કરીશું, આ રીતે રોટેટ થવાનું છે, આટલું રોટેટ થવાનું। હવે મિત્રો આપણે આની મદદથી વિડીયોની આગળ જઈશું, આટલું આગળ જવાનું છે। આગળ જઈને આપણે આની મદદથી આપણે અહીંયા 0 0 રોટેટ કરી દઈશું, આટલે 0 0 ફરીથી રોટેટ કરી દેવાનું છે। એટલે મિત્રો અહીંયા આગળ આપણે 8 સુધી રોટેટ કરીશું, 8 9 સુધી રોટેટ થઈ જવાનું। આટલું રોટેટ થયા પછી મિત્રો આની મદદથી આપણે આગળ જઈશું, અહીંયા આટલું આગળ જતું રહેવાનું। આગળ જઈને આટલું આગળ જતા રહીશું, આગળ જઈને મિત્રો આની મદદથી આપણે 0 0 રોટેટ કરી દઈશું, અહીંયા 0 0 રોટેટ કરી દેવાનું છે, અહીંયા 0 0 કરી દેવાનું। હવે થોડું આપણે આની મદદથી આગળ જઈશું, આટલું આગળ જવાનું। આગળ જઈને મિત્રો તમારે આની મદદથી આ બાજુ ખસવાનું છે, આ રીતે કરી દેવાનું છે, તમારે આ રીતે કરવાનું છે, આગળની સાઈડ જવાનું છે આ રીતે। આટલું જયા પછી આપણે અહીંયા વિડીયોની આગળ જઈશું, અહીંયા વિડીયોની આગળ જઈ
आनी मदद थी आपणे पाछू पड़ी जवानू छे। आ रीते पाछू पड़ी जवानू एंड सुधी आपणे पाछू पड़ी जईशू, आटले सुधी पड़ी जईशू। आटलू पाछू पड़ीने आपणे आनी मदद थी वीडियोनी आगळ जईशू, आटले आगळ जवानू। आगळ जई आनी मदद थी आपणे आ बाजू नीचेनी साइड करी देवानू छे। आ नीचे साइड करी देवानू, नीचे करीने आपणे आनी मदद थी आटलू आगळ जवानू छे। आटलू करी देवानू छे। आटलू कर्या पछी तमारे मित्रो आनी मदद थी थोड़ू आ बाजू खसी जवानू, आटलू खसी जवानू छे। ज्यां महादेव लखेलू आवे छे त्यां खसीने आनी मदद थी आपणे आगळ जईशू, आटले सुधी आगळ जवानू छे। हवे मित्रो अहींया वीडियोनी आगळ जवानू छे, तमारे वीडियोनी आगळ जई आनी मदद थी आपणे खसीशू। आ रीते ખસવાનું છે તમારે, આ રીતે તમારે ખસી જવાનું છે। આ જે ઝાડ દેખાય છે ત્યાં સુધી ખસી જવાનું, આટલું ખસીને અહીંયા વિડીયોની આગળ જવાનું છે। અહીંયા વિડીયોની આગળ જઈશું, આગળ જઈને આની મદદથી આપણે આ બાજુ ખસીશું, આટલું ખસી જવાનું। આટલું ખસીને આપણે આની મદદથી જે મહાદેવનો ફોટો છે ત્યાં સુધી આપણે લઈ જઈશું, અહીંયા આગળ લઈ જઈશું। હવે આપણે અહીંયા વિડીયોની આગળ જઈશું, આટલું આગળ જતું રહેવાનું। આગળ જઈને આપણે આની મદદથી પાછું પડી જવાનું છે, આ રીતે પાછું પડી જવાનું, આટલું પાછું પડી જવાનું છે। આટલું પાછું પડીને આની મદદથી તમારે સેજ ઉપર થઈ જવાનું છે, આટલું ઉપર થઈ જવાનું। હવે મિત્રો આપણે આની મદદથી વિડીયોની આગળ જઈશું, એટલે કે 30 સેકન્ડ સુધી ખસેડી લેવાનું છે। એટલું ખસી જાય પછી આની મદદથી આપણે ઉપરની સાઈડ કરી દઈશું, આ રીતે ઉપર કરી દેવાનું। આ રીતે ઉપર કરીને આની મદદથી આપણે પાછું પડી જવાનું છે, આ રીતે પાછું પડી જવાનું। આની મદદથી સહેજ આટલું કરી દઈશું, આટલું મિત્રો કરી દેવાનું છે। હવે આપણું આ એનિમેશન ક્લિયર છે। હવે આપણે અહીંયા ફરીથી ક્લિક કરી લઈશું, હવે આપણે અહીંયા પણ ફરીથી ક્લિક કરી લેવાનું છે। આટલું થઈ જાય હવે મિત્રો અહીંયા સોંગ એડ કરવાનું છે, તો સોંગ એડ કરવા માટે આ જે આઇકન દેખાય છે એના પર ક્લિક કરીશું। ક્લિક કરીને અહીંયા મીડિયામાં જવાનું છે, મીડિયામાં જઈ લોટ ફ્રોમ ફાઇલ લખ્યું છે એના પર ક્લિક કરી લેવાનું। ક્લિક કરીને તમારે આ જે 3 લાઇનિંગ દેખાય છે એના પર ક્લિક કરી લેવાનું। ક્લિક કર્યા પછી નીચે જવાનું છે, નીચે જઈને અહીંયા જે સાઉન્ડ સ્પીકર લખ્યું છે એના પર ક્લિક કરી લેવાનું છે તમારે। એટલે અહીંયા આગળ તમે જેટલા પણ સોંગ ડાઉનલોડ કરેલા હશે એ બધા અહીંયા આવી જશે, જે ABCD વાઇઝ અહીંયા આગળ આવી જશે। તો તમારે અહીંયા 30 સેકન્ડનું સોંગ સિલેક્ટ કરી લેવાનું છે, કોઈ પણ 30 સેકન્ડનું સોંગ લઈ શકો છો તમે, કેમ કે આપણું આ જે વિડીયો છે એ 30 સેકન્ડનું છે એટલા માટે। હવે મિત્રો તમારે અહીંયા ફોલ્ડર વાઇઝ તમારે જોતું હોય સોંગ તો અહીંયા આગળ ફોલ્ડર ઉપર ક્લિક કરવાનું, એટલે ફોલ્ડર વાઇઝ અહીંયા આગળ સોંગ મળી જશે। તો જે મેં સોંગ ડાઉનલોડ કર્યા છે એ અહીંયા ડાઉનલોડ ફોલ્ડરમાં છે, તો એમાં ક્લિક કરીશ, એના પર ક્લિક કરીને અહીંયા આગળ હું સોંગ જોઈ લઈશ અને સિલેક્ટ કરી લઈશ। મિત્રો આ જે સોંગ છે હું સિલેક્ટ કરી લઉં છું, એટલે સોંગ અહીંયા આગળ મિત્રો આવી જશે। હવે મિત્રો આ વિડીયો મારું કમ્પ્લીટ છે, હવે આ વિડીયોને ખાલી મારે સેવ કરવાનું છે। તો સેવ કરવા માટે આ જે આઇકન દેખાય છે એના ઉપર ક્લિક કરીશ, એના ઉપર ક્લિક કરીને અહીંયા જે રિઝોલ્યુશન લખ્યું છે 720p ત્યાં આગળ ક્લિક કરીને 1080p કરી દઈશ। 1080p કરીને અહીંયા જે 30 FPS લખ્યું છે એના પર ક્લિક કરીશ અને અહીંયા આગળ 60 કરી દઈશ, અને અહીંયા જે ક્વોલિટી હાઈ લખ્યું છે એના પર ક્લિક કરીને આપણે વેરી હાઈ કરી દેવાનું છે, આટલું કરી લેવાનું છે। તો મિત્રો અહીંયા આગળ જે પણ બેકગ્રાઉન્ડ ફોટા છે અને જે PNG ફોટા મેં વાપરેલા છે એનું લિંક હું નીચે ડિસ્ક્રિપ્શનમાં આપી દઈશ, ત્યાં જઈ તમે એને ડાઉનલોડ કરી શકો છો। અને મિત્રો અહીંયા જે પ્રોજેક્ટ ફાઇલનું લિંક પણ મેં આપી દીધું છે, ત્યાં જઈ આ પ્રોજેક્ટ ફાઇલ તમે ડાઉનલોડ કરી શકો છો। અને અહીંયા આગળ તમે આ જે મહાદેવનો ફોટો છે એની જગ્યાએ તમે બીજો કોઈ ફોટો રિપ્લેસ કરવા માગતા હોય તો પણ તમે કરી શકો છો। હવે મિત્રો આ જે ગ્રીન બટન દેખાય છે એના ઉપર હું ક્લિક
करी लईश। એટલે મિત્રો આ પ્રોસેસ થયા પછી આ મારો વિડિયો સેવ થઈ જશે। તો મિત્રો તમને આ વિડિયો કેવું લાગ્યું લાઈક કરો શેર કરો અને કોમેન્ટમાં લખવાનું ભૂલતા નહીં।